જેતપુરમાં છેલ્લા 15 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસાવતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની સામે સવાલ ઉઠ્યા હતા અને શહેરના છેવાડાના વિસ્તારમાં કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે સ્થાનિક મહિલાઓએ તાત્કાલિક રોડ રિપેરિંગ અથવા કપચી નાખવાની માંગ કરી હતી। જેતપુરમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદને કારણે શહેરના છેવાડાના વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જામ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી અમે જલારામનગર સોસાયટીમાં રહીએ છીએ। અહીં દર ચોમાસામાં કાચા રોડને લીધે મુશ્કેલી સર્જાય છે। અહીં સ્કૂલ વાહનો ગેસના બાટલાના ડીલરો આવતા નથી। અમારા બાળકોને સ્કૂલ જવા માટે રોડ ઉપર મૂકવા જવું પડે છે। અહીં કોઈ બીમાર પડે તો 108 પણ અંદર આવી શકતી નથી। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અમને નવો રોડ નહીં મળે તો અહીં મેટલ અથવા કપચી નાખી આપે અને અહીં સ્ટ્રીટ લાઇટો બંધ છે તો રાત્રિ દરમિયાન ચાલવામાં તકલીફ પડે છે તો નગરપાલિકા દ્વારા લાઇટોને કપચી નાખી ખાડા પૂરી આપે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। અમારા બાળકો એટલા બીમાર થઈ જાય છે, એટલા ખાડા ભરેલા, અમારી લાઇનો તૂટી ગઈ છે, 8-8 દિવસ સુધી લાઇનનો રિપેર થાય તો પાણી આવતું નથી, કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ કમ્પ્લેનમાં ધ્યાન આપતા નથી। આના માટે અમારે આગળ શું કરવું, જો સુધરાઈથી કંઈ થઈ ન શકે એમ હોય તો આગળના પગલાં ભરવા માટે અમે લોકો તૈયાર છીએ। અમારે તકલીફ એ છે કે અત્યારે પાણી ભરાય છે, એમાં દુનિયાના મચ્છર નહીં થાય તો અમારા છોકરાઓ બાળક માંદા પડી જાય છે। બીજી તકલીફ એ છે કે અમારા છોકરાઓ નિશાળે જાય છે તો નિશાળથી રોડ જવું પડે છે, અમારા છોકરાઓ હાલતા હાલતા પડી જાય છે, એ છોકરાના કપડાં બગડે એટલે પાછા અમારા છોકરાને યુનિફોર્મ વગર મોકલવો પડે, સ્કૂલમાંથી ઠપકો આપે યુનિફોર્મ પહેરાવીને મોકલવા, અમારે કરવું શું? હરીશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।